નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે અત્યારે કેમિસ્ટ્રીની અંદર થોડીક પાયાની બાબતો છે એ આપણે ભણી રહ્યા છે. છેલ્લા લાસ્ટ પીરિયડની અંદર આપણે 1-20 તત્વો ઇલેક્ટ્રોન રચના લગતા શીખ્યા. આજે ઇલેક્ટ્રોન રચનાની સાથે સાથે આપણે સંયોજકતા ભણવાની છે કે સંયોજકતા કોને કહેવાય, પણ એ પહેલા મારે ખૂબ અગત્યના ત્રણ તત્વો વિશે વાતચીત કરવાની છે. અને ઇલેક્ટ્રોન રચના આપણે કેવી રીતથી, તો કે પેલાની અંદર 2 ઇલેક્ટ્રોન, 8, 8, 18 અને 32 ઇલેક્ટ્રોનની ગોઠવણીનો ક્રમ 2, 8, 8, 18 અને 32 આ પ્રમાણે ઇલેક્ટ્રોન સમાય 2, 8, 8, 18 અને 32. મારે ત્રણ મહત્વના તત્વો વિશે વાતચીત કરવી છે, હિલિયમ, નિયોન અને આર્ગોન. ઇલેક્ટ્રોન રચના લખી તો ઇલેક્ટ્રોન રચના પેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય છે તો કે 10, 10 સમાય ગયા, બીજા કેટલા 16, બીજીમાં કેટલા સમાય છે 8, 2 8 કેટલા સમાય જાય તો કે 2 8, 10, 10 સમાય ગયા છે કેટલા તો કે 18 વિદ્યાર્થી 8, ત્રીજીમાં દાખલ થાય ત્રીજીમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય 8. હવે આ બંનેની સરખામણી કરો, અહીંયા પેલી કક્ષા સે ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ગઈ, અહીંયા બીજી કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ગ
ત્રણેય તત્વોને શું કહેવાય? નિષ્ક્રિય વાયુ તત્વો. નિષ્ક્રિય વાયુ તત્વો કે આ કોઈ પણ તત્વ કોઈ બીજા તત્વો સાથે રાસાયણિક પ્રક્રિયા કરવાનું નથી અને બીજા તત્વો છે આના જેવી રચના ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે. અને નિષ્ક્રિય વાયુ તત્વો કહેવાય. તમે સમૂહ ભણશો ત્યારે સમૂહ 18 ના તત્વો કહેવાય, ઉંદા વાયુ તત્વો કહેવાય. ખૂબ એટલે ખૂબ હિલિયમ, નિયોન અને આર્ગોન નિષ્ક્રિય વાયુ તત્વો. હવે 1 થી 20 તત્વો આપણે સમજવાના છે, તો 1 થી 20 તત્વોની અંદરના જે આ ત્રણ તત્વોને વાત કરતા જે બીજા તત્વો છે એ તત્વો નિષ્ક્રિય વાયુ તત્વો જેવી ઇલેક્ટ્રોન રસના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે. કોઈ પણ તત્વ છે નિષ્ક્રિય વાયુ તત્વો જેવી ઇલેક્ટ્રોન રસના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે. હવે કોઈ પણ તત્વ નિષ્ક્રિય વાયુ તત્વો જેવી રસના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે એની માટે શું કરવું પડે ને? તો કે કાં એને ઇલેક્ટ્રોન મેળવવા પડે, કાં એને ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. ધારો કે સોડિયમ C11માં નંબરનું તત્વ છે, એને નિયોન જેવી રસના પ્રાપ્ત કરવી હોય સોડિયમને, તો સોડિયમ કેટલા નંબરનું તત્વ છે? તો કે 11. સોડિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 11. એને નિયોન જેવી રચના પ્રાપ્ત કરવી, તો નિયોન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 10 ઇલેક્ટ્રોન છે. તો સોડિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન હતા? 11. નિયોન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 10. તો કે સોડિયમને તો 1 ઇલેક્ટ્રોન ગુમાવવો પડે. સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો નિયોન જેવી રચના પ્રાપ્ત થાય. હવે હું ક્લોરીન ની વાત કરું, ક્લોરીન કેટલા નંબરનું તત્વ છે? તો કે 17માં નંબરનું. એને આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરવી, આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરવા માટે ક્લોરીન ને શું કરવું પડે? તો કે ક્લોરીન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 17. આર્ગોન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે આર્ગોન પાસે 18 ઇલેક્ટ્રોન. ક્લોરીન ને આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરવી તો 1 ઇલેક્ટ્રોન મેળવવો પડે. 1 ઇલેક્ટ્રોન મેળવે તો ક્લોરીન પાસે 17 માંથી 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે કેટલા ઇલેક્ટ્રોન થાય? 18. તો આર્ગોન જેવી રચના પ્રાપ્ત થાય. એટલે આવા નિષ્ક્રિય વાયુ તત્વ જેવી રચના પ્રાપ્ત કરવા માટે કા તત્વ ઇલેક્ટ્રોન ગુમાવવો પડે, કા તત્વ ઇલેક્ટ્રોન મેળવવો પડે. આ ઇલેક્ટ્રોન ગુમાવેલ અથવા તો મેળવેલ ની સંખ્યા, ઇલેક્ટ્રોન ગુમાવેલા ઇલેક્ટ્રોન અથવા તો મેળવેલા ઇલેક્ટ્રોન ની સંખ્યાને તે તત્વનો સંયોજકતા કહે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો, આ રસાયણની ખૂબ એટલે ખૂબ પાયાની માહિતી છે કે કોઈ પણ તત્વ નિષ્ક્રિય
વાયુ જેવી ઇલેક્ટ્રોન રસના પ્રાપ્ત કરવાનો વલણ ધરાવે છે. કોઈ પણ તત્વ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રસના પ્રાપ્ત કરવાનો વલણ ધરાવે છે. આ માટે જે તે તત્વે ઇલેક્ટ્રોન મેળવવા પડે અથવા ઇલેક્ટ્રોન ગુમાવવા પડે અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે. હવે કોઈ પણ તત્વે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રસના પ્રાપ્ત કરવા માટે ગુમાવે અથવા મેળવે ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વની સંયોજકતા કહે છે. તે તત્વની સંયોજકતા કહે છે. કોઈ પણ તત્વ એ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રસના પ્રાપ્ત કરવા માટે મેળવેલ અથવા ગુમાવેલ ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વની સંયોજકતા કહે છે. અહીં એક બીજી મારે વાત કરવી છે, અષ્ટકનો નિયમ. અષ્ટક એટલે આઠ. અષ્ટક એટલે કેટલા થાય? આઠ. એક થી પાંચ તત્વને બાદ કરતા આમ તો બધા તત્વોને આવી જાય, પણ અત્યારે આ પૂર્તિ ખાલી સમજવા માટે એક થી પાંચ તત્વોને બાદ કરતા કોઈ પણ તત્વ પોતાની બાહ્યતમ એટલે કે છેલ્લી કક્ષામાં અથવા બાહ્યતમ અથવા તેને સંયોજકતા કક્ષા કહેવાય, બાહ્યતમ અથવા સંયોજકતા કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે. એક થી ત્રણ તત્વો માટે લાગુ પડશે નહીં, બાકીના બધા તત્વો માટે લાગુ પડે. કોઈ પણ તત્વ પોતાની બાહ્યતમ કક્ષામાં અથવા તો સંયોજકતા કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે. હિલિયમ માટેની બાહ્યતમ કક્ષા એટલે પહેલી કક્ષા થઈ, નિયોન માટે બાહ્યતમ કક્ષા એટલે બીજી કક્ષા થઈ, આર્ગોન માટે બાહ્યતમ કક્ષા એટલે ત્રીજી કક્ષા થઈ. કોઈ પણ તત્વ પોતાની બાહ્યતમ કક્ષામાં અથવા તો સંયોજકતા કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે. અહીં તમે જો કે નિયોન પાસે આઠ ઇલેક્ટ્રોન થયા એટલે નિયોનથી નિષ્ક્રિય વાયુ તત્વ બની ગયું. અહીં આર્ગોનની સંયોજકતા કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન છે એટલે આર્ગોનથી નિષ્ક્રિય વાયુ તત્વ બની ગયું. અષ્ટકનો નિયમ ખૂબ એટલે ખૂબ અગત્યનો છે. કોઈ પણ તત્વ પોતાની બાહ્યતમ કક્ષામાં અથવા તો સંયોજકતા કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે. આ ફરીથી કે કોઈ પણ તત્વ છે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રસના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે. હવે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રસના પ્રાપ્ત કરવી તેના માટે શું કરવું પડે? કા ઇલેક્ટ્રોન ગુમાવવા પડે, કા ઇલેક્ટ્રોન મેળવવા પડે, અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે. હવે આ માટે ઇલેક્ટ્રોન ગુમાવેલા હોય અથવા તો ઇલેક્ટ્રોન મેળવેલા હોય તો આ જે ધારો કે કોઈ તત્વ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો તેની સંયોજકતા કેટલી થઈ? એક. કોઈ ઇલેક્ટ્રોનને બે ઇલેક્ટ્રોન મેળવી તેની સંયોજકતા કેટલી થઈ? બે. તો કોઈ પણ તત્વ એ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રસના પ્રાપ્ત કરવા માટે મેળવેલા અથવા તો ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વનો પરમાણુ તે તત્વની સંયોજકતા કહે છે. અષ્ટકનો નિયમ આપણી માટે ખૂબ એટલે ખૂબ અગત્યનો છે. કોઈ પણ તત્વ પોતાની બાહ્યતમ અથવા તો સંયોજકતા કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે. હવે તમને એમ થશે બાહ્યતમ ને સંયોજકતા કક્ષાની તો આપણે વાત નથી કરી, આ કોને કહેવાય? કે ઓક્સિજન. ઓક્સિજન કેટલા નંબરનું તત્વ છે? તો કે ઓક્સિજન છે આઠમા નંબરનું તત્વ છે. એની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે 2 અને 6. આ બીજી કક્ષા છે એની બાહ્યતમ કક્ષા અથવા તો સંયોજકતા કક્ષા થઈ. સોડિયમ. સોડિયમ કેટલા નંબરનું તત્વ છે? તો કે સોડિયમ 11મા નંબરનું તત્વ. એની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે 2 8 અને 1. તો આની ત્રીજી કક્ષા છે બાહ્યતમ કક્ષા છે. તમને પૂછે સોડિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? અથવા તો સોડિયમની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? તો કે 1. ઓક્સિજનની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? તો કે 6.
તમને અત્યારે કે સર કેલ્શિયમ કેલ્શિયમ કેટલા નંબરનું તત્વ છે તો કે કેલ્શિયમ 20 માં નંબરનું તત્વ છે કેલ્શિયમ 20 માં નંબરનું તત્વ છે તો એની ઇલેક્ટ્રોન સંખ્યા શું આવશે 2 8 8 અને 2 તો કેલ્શિયમની સંયોજકતા કક્ષા કેટલી 100 થી કેલ્શિયમની સંયોજકતા કોષ અથવા તો બાહ્યતમ કોષની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે 2 ઇલેક્ટ્રોન આવેલા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સંયોજકતા કક્ષા અથવા તો બાહ્યતમ કક્ષા કોને કહેવાયની આપણે વાત કરી કોઈ પણ તત્વ નિષ્ક્રિય વાયુ તત્વ જે ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે તો કે ઇલેક્ટ્રોન ગુમાવવા પડે અથવા તો મેળવવા પડે અષ્ટકનો નિયમ શું કહે છે કે કોઈ પણ તત્વ પોતાની બાહ્યતમ તત્વ સંયોજકતા કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનો વલણ ધરાવે આ 1 થી 3 તત્વો માટે લાગુ નથી અષ્ટકનો નિયમ પરંતુ બાકીના બધા તત્વો માટે વેલિડ છે હવે આપણે નિષ્ક્રિય વાયુ તત્વો ભણી ગયા નિષ્ક્રિય વાયુ તત્વો કયા કયા છે તો કે હીલિયમ નિયોન અને આર્ગોન આને કેમ નિષ્ક્રિય વાયુ તત્વો કીધા તો કે પહેલી કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ ક્યાં તો કે હીલિયમ પાસે તે નિષ્ક્રિય વાયુ તત્વ છે બીજી કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ગઈ કોની પાસે તો કે નિયોન પાસે તો કે નિયોન નિષ્ક્રિય વાયુ તત્વ છે ત્રીજી કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ગઈ કોની પાસે તો કે આર્ગોન પાસે તો કે આર્ગોન નિષ્ક્રિય વાયુ તત્વ છે તો આપણે 1 થી 20 તત્વોની અંદર આ ત્રણ હીલિયમ નિયોન આર્ગોન પછી આપણે આગળ જતા ક્રેપ્ટોન ઝેનોન રેડોન આ નિષ્ક્રિય વાયુ તત્વો ભણવાના છે પણ 1 થી 20 તત્વોમાં આવતા નિષ્ક્રિય વાયુ તત્વ કયા કયા છે તો કે હીલિયમ નિયોન અને આર્ગોન હીલિયમ કેટલા નંબરનું તત્વ છે તો કે બીજા નંબરનું નિયોન કેટલા નંબરનું તત્વ છે તો કે 10મા નંબરનું આર્ગોન કેટલા નંબરનું તત્વ છે તો 18મા નંબરનું તત્વ હવે આપણે ભણવાની છે 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોન રચના અને એની સંયોજકતા હવે વિદ્યાર્થી મિત્રો ધારો કે કોઈ તત્વ એ છે આ તત્વને ઇલેક્ટ્રોન ગુમાવવો છે તો આ તત્વ આમને ઇલેક્ટ્રોન ગુમાવી નહીં શકે એને ઇલેક્ટ્રોન ગુમાવવો હશે તો ઇલેક્ટ્રોન ગુમાવવા માટે એની પાસે આયનીકરણ એન્થાલ્પીની જરૂર પડે એન્થાલ્પી એટલે ઊર્જા કોઈ એ તત્વને ઇલેક્ટ્રોન ગુમાવવો હોય તેને કઈ ઊર્જાની જરૂર પડે આયનીકરણ એન્થાલ્પીની જરૂર પડે ઇલેક્ટ્રોન ગુમાવી અને તે ધન આયન બનાવે ઇલેક્ટ્રોન ગુમાવી કેવો આયન બનાવશે ધન આયન હવે પરમાણુ નહીં બનાવે આયન બનશે ધન આયન બનાવશે હવે કોઈ તત્વ એ છે એને ઇલેક્ટ્રોન મેળવવા છે તો ઇલેક્ટ્રોન મેળવવા માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જરૂર પડશે કોઈ તત્વને ઇલેક્ટ્રોન મેળવવા છે તો એની ઊર્જાની જરૂર પડશે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની ઇલેક્ટ્રોન મેળવવા માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જરૂર પડશે ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવશે તો કે ઋણ આયન બનાવશે કેવો આયન બનાવશે ઋણ આયન બનાવશે તો કોઈ પણ તત્વ પાસે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે કઈ ઊર્જાની જરૂર પડશે આયનીકરણ એન્થાલ્પીની ઇલેક્ટ્રોન મેળવવા માટે કઈ ઊર્જાની જરૂર પડશે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની ઇલેક્ટ્રોન ગુમાવશે તો કયો આયન બનાવશે તો કે ધન આયન બનાવશે ઇલેક્ટ્રોન મેળવશે તો કયો આયન બનાવશે તો કે ઋણ આયન બનાવશે હવે જેમ આયનીકરણ એન્થાલ્પી ઓછી ઓછે તેમ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકાય હવે સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવવો છે હવે એની માટે એને વધારે આયનીકરણ એન્થાલ્પીની જરૂર પડે તો સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવી શકશે નહીં પણ જે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું જે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું તેમ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકાય અને જેમ ઇલેક્ટ્રોન મેળવવા માટે હવે કોઈ તત્વને ઇલેક્ટ્રોન મેળવવો છે તો એની પાસે ઇલેક્ટ્રોન મેળવવાની ઈચ્છા તો હોવી જોઈએ કે નહીં એની પાસે ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ ઈચ્છા હોય તો ઇલેક્ટ્રોન મેળવી શકે આયનીકરણ એન્થાલ્પીની બાબતે બીજી પાછી બાબતે વાતચીત કરી હતી કે કોઈ માણસને કંઈક કોકને આપવું છે તો એની પાસે થોડુંક અભિમાન ઈગો થોડોક ઓછો હશે એની તો એ સરળતાથી આપી શકે અને પણ એની પાસે અભિમાન હશે તો કોઈને એક રૂપિયો જ આપી શકવાનો નથી એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જેમ ઓછું હશે એટલે એનો ઈગો જ કહેવાય કે ભાઈ તત્વનો ઈગો જેમ ઓછો હશે તે સરળતાથી ઇલેક્ટ્રોન કોઈને આપી શકશે કોઈની મદદ કરી શકશે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની મારે કોઈ જ્ઞાન મેળવવું છે પણ મારી પાસે જ્ઞાન મેળવવા માટેની કોઈ અભિલાષા તીવ્ર ઈચ્છા તો હોવી જોઈએ તીવ્ર ઈચ્છા હશે તો હું જ્ઞાની બની નકર હું જ્ઞાની બનવાનો નથી તો કોઈ કોઈ તત્વને ઇલેક્ટ્રોન મેળવવો છે પણ એની પાસે ઇલેક્ટ્રોન મેળવવા માટેની ઈચ્છા તો હોવી જોઈએ ને ઇલેક્ટ્રોન મેળવવાની ઈચ્છા હોય તો એ ઇલેક્ટ્રોન મેળવી શકશે તો જેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય
વધુ તે તે તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી શકે તે તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી શકે એટલે અહીંયા એક વસ્તુ કોઈ મેં એ તત્વની વાત કરી એ તત્વને ઇલેક્ટ્રોન ગુમાવવા માટે કઈ ઉર્જાની જરૂર પડે તો કે આયનીકરણ એન્થાલ્પીની જરૂર પડે ઇલેક્ટ્રોન ગુમાવીને કેવો આયન બનાવશે તો કે ધન આયન બનાવશે કોઈ તત્વ ઇલેક્ટ્રોન મેળવવા માટે કઈ ઉર્જાની જરૂર પડે તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જરૂર પડે ઇલેક્ટ્રોન મેળવીને કયો આયન બનાવશે ઋણ આયન બનાવશે હવે આપણને એમ થાય કે કોઈ એ તત્વ છે કોઈ એ બી અને સી આ ત્રણેય તત્વોની આયનીકરણ એન્થાલ્પી મૂલક અત્યારે ખાલી આપણે આમને આની 11 લખવાની 17 લખવાની આની 20 લખવાની તામાંથી કયું તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવશે તો કે એ તત્વ સી સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવશે એ તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવશે જે આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય ઓછું તેમ તે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે હવે હું કોઈ એ બી સી ત્રણ તત્વો માટે વાત કરું એ બી અને સી આના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય લખો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કે એબીસી માંથી કયું તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવશે તો કે એબીસી માંથી સી તત્વ સી સરળતાથી ઇલેક્ટ્રોન મેળવશે કારણ કે આની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે છે એટલે જેની આયનીકરણ એન્થાલ્પી ઓછી તે એ તે તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકશે અને જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે તે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી શકશે તો આ બે બાબત ખૂબ એટલે ખૂબ તમારે અગત્યની છે તમારું બેઝિક સારામાં સારી રીતે ક્લિયર થાય એ માટે તે જરૂર છે ઇલેક્ટ્રોન ગુમાવીને કેવો આયન બનાવે તો કે ધન આયન બનાવે ઇલેક્ટ્રોન મેળવીને કેવો આયન બનાવે તો કે ઋણ આયન બનાવે આપણે આપણે જોઈ 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોન રચના અને તેની સંયોજકતા આ વિદ્યાર્થી મિત્રો 1 થી 20 તત્વોની આપણે સંયોજકતા જોઈ પહેલા તત્વોનો પરમાણુ ક્રમાંક તત્વ ઇલેક્ટ્રોન રચના અને સંયોજકતા પરમાણુ ક્રમાંક હાઇડ્રોજન બે હિલિયમ ત્રણ લિથિયમ ચોથા નંબરનું કયું છે તો કે બેરેનિયમ પાંચમા નંબરનું કયું છે તો કે બોરો છઠ્ઠા નંબરનું કયું છે તો કે કાર્બન સાતમા નંબરનું કયું છે તો કે નાઇટ્રોજન આઠમા નંબરનું કયું છે તો કે ઓક્સિજન નવમા નંબરનું કયું છે તો કે ફ્લોરિન દસમા નંબરનું કયું છે તો કે નિયમ અગિયારમા નંબરનું તત્વ સોડિયમ બારમા નંબરનું મેગ્નેશિયમ તેરમા નંબરનું એલ્યુમિનિયમ ચૌદમા નંબરનું સિલિકોન પંદરમા નંબરનું ફોસ્ફરસ સોળમા નંબરનું સલ્ફર સત્તરમા નંબરનું ક્લોરિન અઢારમા નંબરનું કાર્બન ઓગણીસમા નંબરનું પોટેશિયમ અને વીસમા નંબરનું કેલ્શિયમ તમે આ ક્રમ જાળવી રાખજો પરમાણુ ક્રમાંક તત્વ ઇલેક્ટ્રોન રચના સંયોજકતા હવે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન રચના આપણને ખ્યાલ છે હાઇડ્રોજન પહેલા નંબરનું તત્વ છે એટલે ઇલેક્ટ્રોન રચના બે થાય
હીલિયમ ને ઇલેક્ટ્રોન સંખ્યા 2 થશે કારણ કે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે 2 8 8 18 અને 32 ઇલેક્ટ્રોન સમાવવાનો ક્રમ 2 8 8 18 અને 32 આને ઇલેક્ટ્રોન સંખ્યા મો આવશે તો કે 2 અને 1 હીલિયમમાં 2 ઇલેક્ટ્રોન સમાય બીજામાં 8 સમાય પણ અંક પહેલા છે 1 બેરિલિયમ મો આવશે તો કે 2 અને 2 બોરોન ને કેટલી આવશે 2 અને 3 કાર્બન ને કેટલી આવશે 2 અને 4 હાઇડ્રોજન ને કેટલી આવશે 2 અને 5 ઓક્સિજન ની ઇલેક્ટ્રોન સંખ્યા શું થશે તો કે 2 અને 6 આને કેટલી થશે 2 અને 7 નિયોન ને કેટલી થશે 2 અને 8 સોડિયમ ને કેટલી થશે 2 8 અને 1 મેગ્નેશિયમ ને કેટલી થશે 2 8 અને 2 એલ્યુમિનિયમ ની 2 8 અને 3 સિલિકોન ની 2 8 અને 4 ફોસ્ફરસ ની કેટલી આવશે 2 8 અને 5 સલ્ફર ની ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી આવશે તો કે 2 8 અને 6 ક્લોરિન ની ઇલેક્ટ્રોન સંખ્યા 2 8 અને 7 આર્ગોન ની ઇલેક્ટ્રોન સંખ્યા 2 8 અને 8 પોટેશિયમ ની ઇલેક્ટ્રોન સંખ્યા 2 8 8 અને 1 અને કેલ્શિયમ ની ઇલેક્ટ્રોન સંખ્યા 2 8 8 અને 2 આ 20 તત્વો ને 20 તત્વો ની ઇલેક્ટ્રોન સંખ્યા હવે આપણે સંયોજકતાની વાતચીત કરવાની છે તો પહેલા હીલિયમ કેવું તત્વ છે તો કે નિષ્ક્રિય વાયુ તત્વ બીજું નિયમ કેવું છે તો કે નિષ્ક્રિય વાયુ તત્વ આર્ગોન કેવું છે તો કે નિષ્ક્રિય વાયુ તત્વ આર્ગોન કેવું છે નિષ્ક્રિય વાયુ તત્વ હવે સંયોજકતાની વાત કરવાની છે કે કોઈ પણ તત્વ છે એના નજીકના નિષ્ક્રિય વાયુ તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો વલણ ધરાવે હાઇડ્રોજનની નજીકનું નિષ્ક્રિય વાયુ તત્વ કયું છે તો કે હીલિયમ હાઇડ્રોજનને હીલિયમ જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો શું કરવું પડે તો કે હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે તો કે હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે હીલિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે તો કે હીલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે હીલિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે 2 હાઇડ્રોજન ને હીલિયમ જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો 1 ઇલેક્ટ્રોન મેળવવો પડે તો હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન મેળવે તેની પાસે 2 ઇલેક્ટ્રોન થઈ જાય એટલે ઇલેક્ટ્રોન રચના હીલિયમ જેવી થઈ જાય હાઇડ્રોજન બીજી રીતે કરે કે કેની પાસે 1 ઇલેક્ટ્રોન છે હજુ તો કોકને આપી દે ગુમાવી દે એટલે તો હાઇડ્રોજન ની તે ઇલેક્ટ્રોન રચના શું થઈ જશે 0 થઈ જશે એ તે નિષ્ક્રિય વાયુ તત્વ જેવી રચના થઈ ગઈ કે કા 1 ઇલેક્ટ્રોન મેળવે તો હીલિયમ બને ને 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો હું 1 ઇલેક્ટ્રોન મેળવે તો હીલિયમ બને ને 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો 0 ઇલેક્ટ્રોન એની પાસે 1 ઇલેક્ટ્રોન જ નહીં હોય તો કોઈની સાથે પ્રક્રિયા કરવાનું નથી તો હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન મેળવી દે શકે ને 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે શકે જો મેળવે તો એની સંયોજકતા +1 થાય સોરી જો મેળવે તો એની સંયોજકતા -1 થાય અને ગુમાવે તો એની સંયોજકતા +1 થાય તો હાઇડ્રોજનની સંયોજકતા +4 -1 છે 1 ઇલેક્ટ્રોન મેળવી દે કે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે શકે હાઇડ્રોજનની સંયોજકતા +4 -1 છે 1 ઇલેક્ટ્રોન મેળવી દે શકે ને 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે શકે હવે એક બીજી વિશેષ વાત કરીએ કે હાઇડ્રોજન જો 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો H+ આયન બનાવે કયો આયન બનાવશે H+ આયન H+ આયન બનાવે હાઇડ્રોજનના કેન્દ્રમાં ન્યુટ્રોન હોતા નથી હાઇડ્રોજન પાસે શું છે કેન્દ્રની અંદર ફક્ત પ્રોટોન અને ઇલેક્ટ્રોન આવેલા છે હવે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે હાઇડ્રોજન આ 1 ઇલેક્ટ્રોન સી ગુમાવે તો હાઇડ્રોજન પાસે ફક્ત શું રહે પ્રોટોન તો S+ ને પ્રોટોન કહેવાય S+ ને શું કહેવાય પ્રોટોન હાઇડ્રોજન આયન અથવા તેને પ્રોટોન કહે છે હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન મેળવે તો H- આયન બનાવે હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન મેળવે તો કયો આયન બનાવશે H- આયન આ H- આયન ને હાઇડ્રાઇડ આયન કહેવાય કયો આયન કહેવાય હાઇડ્રાઇડ આયન આગળ જતા તમે ગણો છો કે S+ એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી અને H3O+ વડે દર્શાવાય શેના વડે દર્શાવાય H3O+ અથવા તો S+ એકવાસ આની અંદર અત્યારે આપણે પડવું નથી અને હાઇડ્રોનિયમ આયન કહેવાય હાઇડ્રોનિયમ આયન પણ હવે એક વસ્તુ અહીંથી તમારે શીખી લેવાની છે કે S+ ને પ્રોટોન કહેવાય S+ ને શું કહેવાય પ્રોટોન તો કે શું કામ એને પ્રોટોન કહેવાય S+ ને તો કે S+ હાઇડ્રોજન પાસે ફક્ત શું છે તો કે કેન્દ્રમાં પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન સે ઇલેક્ટ્રોન ગુમાવી દીધા પછી વધે શું તો કે પ્રોટોન એટલે S+ ને પ્રોટોન કહેવાય હીલિયમ છે હીલિયમ તો એક ઇલેક્ટ્રોન ગુમાવવાનો કે મેળવવાનો નથી સંયોજકતા તો ગુમાવેલ અથવા તો મેળવેલ ઇલેક્ટ્રોન ને કહેવાય તો હીલિયમ ની સંયોજકતા શું થશે 0 લિથિયમ
હવે સમજીએ આપણે કે લિથિયમ લિથિયમ પહેલા તો એ જોવાનું કે કયા બે નિષ્ક્રિય વાયુ તત્વોની વચ્ચે આવે તો કે લિથિયમ છે એ હીલિયમ અને નિયોનની વચ્ચે આવે લિથિયમ કોની વચ્ચે આવે હીલિયમ અને નિયોન જો લિથિયમ ને હીલિયમ જેવી રચના પ્રાપ્ત કરવી હોય લિથિયમ ને હીલિયમ જેવી રચના પ્રાપ્ત કરવી તો શું કરવું પડે લિથિયમ ને હીલિયમ જેવી રચના પ્રાપ્ત કરવી લિથિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 3 હીલિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 2 તો એક ઇલેક્ટ્રોન ગુમાવવો પડે એક ઇલેક્ટ્રોન લિથિયમ ગુમાવી દે એટલે એની પાસે બે ઇલેક્ટ્રોન વધે એટલે હીલિયમ જેવી રચના પ્રાપ્ત થાય હવે લિથિયમ ને નિયોન જેવી રચના પ્રાપ્ત કરવી તો નિયોન જેવી રચના પ્રાપ્ત કરવા માટે નિયોન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 10 લિથિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 3 તો કે 10 ઇલેક્ટ્રોન બનાવવા હોય તો 3 માં કેટલા નાખવા પડે 7 તો કે 7 ઇલેક્ટ્રોન મેળવવા પડે હીલિયમ માટે શું કરવું પડે તો કે 1 ઇલેક્ટ્રોન ગુમાવવો પડે નિયોન માટે શું કરવું પડે તો કે 7 ઇલેક્ટ્રોન મેળવવા પડે 7 ઇલેક્ટ્રોન મેળવવા પોસિબલ નથી તો લિથિયમ સરળતાથી 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે લિથિયમ ની સુયોજ્યતા +1 લિથિયમ હીલિયમ જેવી રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે એટલે ગુમાવે તો સુયોજ્યતા +1 અને મેળવે તો સુયોજ્યતા -1 બેરિલિયમ બેરિલિયમ કેટલા નંબરનું તત્વ છે તો કે 4 નંબરનું બેરિલિયમ ક્યાં બે નિષ્ક્રિય વાયુ તત્વોની વચ્ચે આવે તો કે બીજા નંબરની 10મા નંબરની બીજા નંબરનું હીલિયમ અને 10મા નંબરનું નિયોન બેરિલિયમ ને હીલિયમ જેવી રચના પ્રાપ્ત કરવી તો શું કરવું પડે તો કે બેરિલિયમ ને હીલિયમ જેવી રચના પ્રાપ્ત કર તો 4 છે તો બાકી હીલિયમ પાસે કેટલા છે 2 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેવા પડે જો બેરિલિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો હીલિયમ જેવી રચના પ્રાપ્ત થાય નિયોન જેવી રચના પ્રાપ્ત કરે તો બેરિલિયમ પાસે કેટલા છે 4 નિયોન પાસે કેટલા છે તો કે 10 ગેપ કેટલાનો છે 6 નો 6 ઇલેક્ટ્રોન મેળવવા પડે સરળતાથી તમે એ સમજો કે 2 ઇલેક્ટ્રોન ગુમાવવા સરળ પડે કે 6 ઇલેક્ટ્રોન મેળવવા સરળ પડે તો કે 2 ઇલેક્ટ્રોન ગુમાવવા તો બેરિલિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવી બેરિલિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવી હીલિયમ જેવી રચના પ્રાપ્ત કરશે એટલે બેરિલિયમ ની સુયોજ્યતા +2 બેરિલિયમ ની સુયોજ્યતા શું આવશે +2 અહીંયા તમે આવી રીતે લખી શકો કે Li+ આ લિથિયમ આયન છો Li+ લિથિયમ આયન અહીં લખી શકો B+2 બેરિલિયમ આયન B+2 બેરિલિયમ આયન B+2 શું કામ તો કે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે સુયોજ્યતા +2 ગુમાવ્યા +2 બોરોન કેટલા નંબરનું તત્વ છે 5મા નંબરનું કોની વચ્ચે આવે તો કે હીલિયમ અને નિયોન ની વચ્ચે હીલિયમ તમને કહે છે બેરિલિયમ બેરિલિયમ અને કાર્બન ની વચ્ચે બોરોન ન આવે મે કયા બે નિષ્ક્રિય તત્વોની વચ્ચે આવે કયા બે નિષ્ક્રિય વાયુ તત્વોની વચ્ચે આવે તો કે હીલિયમ અને નિયોન ની વચ્ચે આવે હીલિયમ અને નિયોન ની વચ્ચે આવે તો બેરિલિયમ સોરી બોરોન બોરોન ને હીલિયમ જેવી રચના પ્રાપ્ત કરે તો બોરોન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 5 હીલિયમ પાસે કેટલા છે તો કે 2 બોરોન ને તો 3 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે અને નિયોન જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો કે શું કરવું પડે તો કે 5 ઇલેક્ટ્રોન મેળવવા પડે 5 ઇલેક્ટ્રોન મેળવવા કરતાં 3 ઇલેક્ટ્રોન ગુમાવવા સરળ પડે તો બોરોન 3 ઇલેક્ટ્રોન ગુમાવી અને હીલિયમ જેવી રચના પ્રાપ્ત કરશે તો તમે આમ લખી શકો B+3I શું લખી શકો B+3I 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા કાર્બન સમજવાનું છે કાર્બન ક્યાં બે નિષ્ક્રિય વાયુ તત્વોની વચ્ચે આવે તો કે હીલિયમ અને નિયોન ની વચ્ચે આવે કોની વચ્ચે આવે હીલિયમ અને નિયોન કાર્બન ને હીલિયમ જેવી રચના પ્રાપ્ત કરવી તો શું કરવું પડે તો કે 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે નિયોન જેવી રચના પ્રાપ્ત કરવી તો શું કરવું પડે 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે બે બાબત બે બાજુ સરખું છે એક બાજુ 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો હીલિયમ જેવી રચના પ્રાપ્ત થાય 4 ઇલેક્ટ્રોન મેળવે તો નિયોન જેવી રચના પ્રાપ્ત થાય તો કાર્બન ની સુયોજ્યતા 4 ઇલેક્ટ્રોન મેળવે તો +4 અને 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો +4 તો કાર્બન ની સુયોજ્યતા શું આવે આ પ્રમાણે +4 -4 કે 4 ઇલેક્ટ્રોન મેળવશે તો +4 આવશે એટલે 4 ઇલેક્ટ્રોન મેળવશે તો -4 આવશે અને 4 ઇલેક્ટ્રોન ગુમાવશે તો +4 આવશે પરંતુ એક વસ્તુ યાદ રાખજો આપણે કેમિસ્ટ્રી ની અંદર ખૂબ એટલે ખૂબ કાર્બન વિશે ભણવાનું છે કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકતો નથી કે કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવી શકતો નથી કાર્બન માત્ર ને માત્ર 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને ભાગીદારી દ્વારા જે બંધ બને સહસંયોજક બંધ બનાવે છે કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી અને કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવતો પણ નથી કાર્બન C+4 આયન કે C-4 આયન બનાવવાનું નથી પણ આપણે અત્યારે યાદ રાખવાનું છે કે કાર્બન ની સંયોજકતા +4 છે નાઇટ્રોજન કેટલા નંબરનું તત્વ છે તો કે 7મા નંબરનું ક્યાં બે નિષ્ક્રિય વાયુ તત્વોની વચ્ચે આવે તો કે હીલિયમ અને નિયોન ની વચ્ચે આવે કોની વચ્ચે આવે હીલિયમ અને નિયોન ની વચ્ચે હીલિયમ અને નિયોન ની વચ્ચે આવે
તો હીલિયમ જેવી રસના નાઇટ્રોજનને પ્રાપ્ત કરવી હોય તો હીલિયમ જેવી રસના પ્રાપ્ત કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવવા પડે તો કે 5 ઇલેક્ટ્રોન ગુમાવી દીધું વધે કેટલા 2 ઇલેક્ટ્રોન હંમેશા સંયોજકતા કક્ષામાંથી દૂર થશે અથવા તો સંયોજકતા કક્ષામાં જ એડ થશે થાય 5 ઇલેક્ટ્રોન ગુમાવી દીધી તો હીલિયમ જેવી રસના પ્રાપ્ત થાય અને એની જગ્યાએ નિયોન જેવી રસના પ્રાપ્ત કરવી હોય તો નિયોન જેવી રસના પ્રાપ્ત કરવા માટે નાઇટ્રોજન કેટલામાં નંબરનું તત્વ છે તો કે 7મા નંબરનું તત્વ છે નિયોન કેટલામાં નંબરનું તત્વ છે તો કે નિયોન 10મા નંબરનું તત્વ છે તો 7માં 3 ઉમેરી તો 10 થાય તો નાઇટ્રોજને 3 ઇલેક્ટ્રોન મેળવવા પડે હવે આપણે અષ્ટકનો નિયમ ભણી ગયા કોઈ પણ તત્વ પોતાની બાહ્યતમ અથવા તો સંયોજકતા કક્ષામાં અષ્ટક રસના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે નાઇટ્રોજન અષ્ટક રસના પ્રાપ્ત કરવું તો શું કરવું પડે તો કે નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે સંયોજકતા કક્ષામાં 5 જો 3 ઇલેક્ટ્રોન મેળવે તો અષ્ટક રસના પ્રાપ્ત થાય તો 3 ઇલેક્ટ્રોન મેળવે તો કેટલા થાય 2 અને 8 તો અષ્ટક રસના પૂર્ણ કરે તો નાઇટ્રોજન થી 3 ઇલેક્ટ્રોન મેળવશે તો નાઇટ્રોજન ની સંયોજકતા આવશે -3 પણ અમુક સંજોગોમાં નાઇટ્રોજન 5 ઇલેક્ટ્રોન ગુમાવી દે શકે એટલે નાઇટ્રોજન ની સંયોજકતા 2 છે -3 અને +5 -3 અને +5 આ ગોખવાની નથી સમજવાની છે 5 ઇલેક્ટ્રોન ગુમાવે તો કોના જેવી રસના પ્રાપ્ત થાય હીલિયમ જેવી ઓક્સિજન ઓક્સિજન કેટલામાં નંબરનું તત્વ છે તો કે 8માં નંબરનું ઓક્સિજન ક્યાં બે નિષ્ક્રિય વાયુ તત્વોની વચ્ચે આવે તો કે હીલિયમ અને નિયોન કોણ નજીક પડે તો કે નિયોન નિયોન જેવી રસના પ્રાપ્ત કરવી હોય તો ઓક્સિજનને શું કરવું પડે 2 ઇલેક્ટ્રોન મેળવવા પડે અથવા તો અષ્ટક રસના પ્રાપ્ત કરવી હોય તો ઓક્સિજનને શું કરવું પડે તો કે અષ્ટક રસના ઓક્સિજનની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે 6 અષ્ટક રસના શું કે કોઈ પણ તત્વ પોતાની બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે તો ઓક્સિજનને 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા હોય તો કેટલા ઇલેક્ટ્રોન મેળવવા પડે 2 તો ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે ઓક્સિજનની સંયોજકતા -2 અથવા તો તમે આને એમ લખી શકો O-2 આયન ઓક્સાઇડ ઓક્સાઇડ આને તમે લખી શકો N-3 આયન N-3 એટલે થઈ જાય નાઇટ્રાઇડ શું થઈ જાય નાઇટ્રાઇડ ખૂબ અગત્યના નામ છે આ O-2 આયન એટલે ઓક્સાઇડ N-3 આયન એટલે નાઇટ્રાઇડ ફ્લોરિન ફ્લોરિન કેટલા નંબરનું તત્વ છે તો કે 9મા નંબરનું ફ્લોરિન કે આ મિનિસ્ટ્રી વાયુ તત્વોની વચ્ચે આવે તો કે હીલિયમ અને નિયોન કોણ નજીક પડે નિયોન નિયોન જેવી રસના પ્રાપ્ત કરે તો ફ્લોરિનને શું કરવું પડે તો 1 ઇલેક્ટ્રોન મેળવવો પડે 1 ઇલેક્ટ્રોન મેળવશે તો એની સંયોજકતા શું આવશે -1 અષ્ટકના નિયમ આધારિત વાત કરી અષ્ટકનો નિયમ શું કહે છે કે કોઈ પણ તત્વ પોતાની સંયોજકતા અથવા બાહ્યતમ કોષની અંદર 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે તો ફ્લોરિનની બાહ્યતમ કોષની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 7 અષ્ટક રસના પ્રાપ્ત કરવા માટે એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે 1 તો ફ્લોરિન છે 1 ઇલેક્ટ્રોન મેળવશે 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે સંયોજકતા -1 અને તમે F- વડે દર્શાવી શકો અને ફ્લોરાઇડ આયન કહેવાય કેવાય કેવાય ફ્લોરાઇડ આયન નિયોન તો નિષ્ક્રિય વાયુ તત્વ છે એટલે ઇલેક્ટ્રોન મેળવવાનું કે ગુમાવવાનું નથી એની સંયોજકતા થાય 0 સોડિયમ સોડિયમ કે આ બે નિષ્ક્રિય વાયુ તત્વોની વચ્ચે આવે તો કે સોડિયમ નિયોન અને આર્ગોન ની વચ્ચે આવે જો બદલાઈ ગયું સોડિયમ 11મા નંબરનું ઉત્તર છે નિયોન અને આર્ગોન ની વચ્ચે આવે નજીક ક્યું પડે તો કે નજીક નિયોન નિયોન જેવી રસના પ્રાપ્ત કરવી તો સોડિયમે શું કરવું પડે તો કે નિયોન જેવી રસના પ્રાપ્ત કરવા માટે સોડિયમે 1 ઇલેક્ટ્રોન ગુમાવવો પડે 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો સોડિયમની સંયોજકતા +1 આવે 1 ઇલેક્ટ્રોન ગુમાવે તેની સંયોજકતા શું આવશે +1 અષ્ટકના નિયમ આધારિત વાત કરી કોઈ પણ તત્વ અષ્ટક રસના પ્રાપ્ત કરવાનો વલણ ધરાવે તો સોડિયમની સંયોજકતા કોષની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 1 ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો હું વધે 2 અને 8 તો એની સંયોજકતા કોષની અંદર 8 ઇલેક્ટ્રોન થાય 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે મેગ્નેશિયમ મેગ્નેશિયમ કે આ બે નિષ્ક્રિય વાયુ તત્વોની વચ્ચે નિયોન અને આર્ગોન નિયોન જેવી રસના પ્રાપ્ત કરવા માટે મેગ્નેશિયમને શું કરવું પડે તો કે 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે આર્ગોન જેવી રસના પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે તો કે 6 ઇલેક્ટ્રોન મેળવવા પડે તો 2 ઇલેક્ટ્રોન ગુમાવવા સરળ પડે તો મેગ્નેશિયમની સંયોજકતા આવશે +2 મેગ્નેશિયમની સંયોજકતા કેટલી આવશે +2 એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ કેટલા નંબરનું તત્વ છે તો કે 13મા નંબરનું કયા બે નિષ્ક્રિય વાયુ તત્વોની વચ્ચે આવે તો કે નિયોન અને આર્ગોનની વચ્ચે નિયોન જેવી રસના પ્રાપ્ત કરવી તો શું કરવું પડે 3 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે આર્ગોન જેવી રસના પ્રાપ્ત કરવી હોય તો શું કરવું પડે 5 ઇલેક્ટ્રોન મેળવવા પડે પણ એલ્યુમિનિયમને 3 ઇલેક્ટ્રોન ગુમાવવા સરળ પડે 3 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એલ્યુમિનિયમની સંયોજકતા આવે +3 આઈ તમે આને લખીએ કોઈ એને પ્લસ આઈ અને લખીએ કોઈ Mg+2 આઈ અને આને તમે લખીએ કોઈ Al+3 આઈ હવે એક વસ્તુ યાદ રાખજો
માઇનસ આયન છે તો આયડ પ્રત્યય લાગશે એટલે ઓક્સિજન માંથી ઓક્સાઇડ થઈ જાય છે, ક્લોરિન માંથી ક્લોરાઇડ થઈ જાય છે, નાઇટ્રોજન માંથી નાઇટ્રાઇડ થઈ જાય છે, હાઇડ્રોજન માંથી હાઇડ્રેટ થઈ જાય છે. પણ ક્યારે ધન આયન નું નામ બદલાશે, એની ધન આયન માં સોડિયમ તો સોડિયમ આયન બનશે, મેગ્નેશિયમ તો મેગ્નેશિયમ આયન બનશે, અને એલ્યુમિનિયમ તો એલ્યુમિનિયમ આયન બનશે. સિલિકોન, સિલિકોન કેટલામાં નંબરનું તત્વ છે? તો કે 14માં નંબરનું તત્વ, ખૂબ અગત્યનું છે. 14માં નંબરનું તત્વ છે, એને કયા બે નિષ્ક્રિય વાયુ તત્વોની વચ્ચે હોય? તો કે નિયોન અને આર્ગોન. નિયોન જે રચના પ્રાપ્ત કરી તો સિલિકોને શું કરવું પડે? તો કે સિલિકોને 4 ઇલેક્ટ્રોન ગુમાવવો પડે. આર્ગોન જે રચના પ્રાપ્ત કરી તો શું કરવું પડે? 4 ઇલેક્ટ્રોન મેળવવો પડે. સિલિકોન માટે બે સતત થાય, 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકે તો હિલિયમ જે રચના પ્રાપ્ત, નિયોન જે રચના પ્રાપ્ત થાય અને 4 ઇલેક્ટ્રોન મેળવે તો આર્ગોન જે રચના પ્રાપ્ત થાય. તો સિલિકોન 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે શકે અને 4 ઇલેક્ટ્રોન મેળવી દે શકે. તો સિલિકોનની સંયોજકતા 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો +4 અને 4 ઇલેક્ટ્રોન મેળવે તો -4. એટલે સિલિકોન 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે શકે અને 4 ઇલેક્ટ્રોન મેળવી દે શકે, એટલે +4 -4 આયન બનાવશે. ફોસ્ફરસ, ફોસ્ફરસ કેટલામાં નંબરનું તત્વ છે? તો કે 15માં નંબરનું તત્વ. ક્યાં બે નિષ્ક્રિય વાયુ તત્વોની વચ્ચે આવે? તો કે નિયોન અને આર્ગોનની વચ્ચે. નિયોન જેવી રચના પ્રાપ્ત કરવી તો ફોસ્ફરસે શું કરવું પડે? તો કે 5 ઇલેક્ટ્રોન ગુમાવવો પડે. આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરવી તો શું કરવું પડે? તો કે 3 ઇલેક્ટ્રોન મેળવવો પડે. તો ફોસ્ફરસે 3 ઇલેક્ટ્રોન મેળવશે, 3 ઇલેક્ટ્રોન મેળવીને એની સંયોજકતા કેટલી બનાવશે? -3 ફોસ્ફાઇડ આયન બનાવશે. ફોસ્ફાઇડ યાદ રાખજો, ફોસ્ફાઇડ આયન બનાવશે. હવે અષ્ટકના નિયમને આધારિત વાત કરી કે ફોસ્ફરસની સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? તો કે 5. જો 3 ઇલેક્ટ્રોન મેળવે તો અષ્ટક રચના પૂર્ણ થાય, 3 ઇલેક્ટ્રોન મેળવીને પોતાનો અષ્ટક રચના પૂર્ણ કરશે. અમુક સંજોગોમાં ફોસ્ફરસ 5 ઇલેક્ટ્રોન ગુમાવી દે શકે, 5 ઇલેક્ટ્રોન ગુમાવીને નિયોન જે રચના પ્રાપ્ત કરે, એટલે ફોસ્ફરસની સંયોજકતા -3 અને +5 આવશે. -3 અને +5. હવે સલ્ફર, સલ્ફર કેટલામાં નંબરનું તત્વ છે? તો કે સલ્ફર છે એ 16માં નંબરનું તત્વ છે. કોની વચ્ચે આવે? તો કે નિયોન અને આર્ગોન. કોના જેવી રચના પ્રાપ્ત કરશે? આર્ગોન જેવી. આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરવા માટે બે ઇલેક્ટ્રોન મેળવવા પડે, મેળવશે તો સંયોજકતા -2. બીજી બાબતે વાત કરી, અષ્ટક નિયમને આધારિત વાત કરી, તો એને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે બે ઇલેક્ટ્રોન મેળવવા પડે. ક્લોરિન કોના જેવી રચના પ્રાપ્ત કરશે? તો કે આર્ગોન જેવી. આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન મેળવવો પડે, એટલે એની સંયોજકતા -1. અથવા તો એવી વાત કરી કે ક્લોરિન અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર પડે. પોટેશિયમ કેટલામાં નંબરનું તત્વ છે? તો કે 19માં નંબરનું. કોની વચ્ચે આવે? તો કે આર્ગોન અને ક્રિપ્ટોનની વચ્ચે આવે, પણ આપણે 36માં નંબરનું નિષ્ક્રિય વાયુ તત્વનું અત્યારે આપણને ખ્યાલ નથી. પણ આપણે એવું યાદ રાખવાનું કે પોટેશિયમ છે આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરશે. આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરવા માટે પોટેશિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવવો પડે, એટલે પોટેશિયમની સંયોજકતા +1. પોટેશિયમની સંયોજકતા શું આવશે? +1. અથવા તો અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે સંયોજકતા કોષમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધા પછી હું ઇલેક્ટ્રોન રચનારી પોટેશિયમની 2, 8 અને 8, એટલે અષ્ટક રચના પૂર્ણ થાય. કેલ્શિયમ કેટલામાં નંબરનું તત્વ છે? તો કે 20માં નંબરનું. કોના જેવી રચના પ્રાપ્ત કરે? તો કે આર્ગોન જેવી. આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે? તો કે 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે, તો કેલ્શિયમની સંયોજકતા થશે +2. 2 ઇલેક્ટ્રોન ગુમાવે અને આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તો 1 થી 20 તત્વોની સંયોજકતા, 1 થી 20 તત્વોની સંયોજકતા કોઈ ધન આયન બનાવશે, કોઈ ઋણ આયન બનાવે છે. તો આપણે સંયોજકતા વિશે ખ્યાલ હોવો જોઈએ. ગોખવાનું નથી, આ સમજીને યાદ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્ર, આપણે 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈ, 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોન રચના, એની 1 થી 20 તત્વોની સંયોજકતા જોઈ. અમુક તત્વો ધન આયન બનાવે છે, અમુક તત્વો ઋણ આયન બનાવે. અમુક બાબતો તમે જુઓ કે જે તત્વોની બાહ્યતમ કોષમાં, જે તત્વોની બાહ્યતમ કોષમાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન આવેલા હોય, જે તત્વોની બાહ્યતમ કોષમાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન આવેલા હોય, તે તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે છે. જો નોટિસ કરો કે જે તત્વોની બાહ્યતમ કોષમાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન આવેલા હોય, તે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે છે, અને જે તત્વોની બાહ્યતમ કોષમાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન આવેલા હોય, 5, 6 કે 7 ઇલેક્ટ્રોન આવેલા હોય, તે તત્વ ઇલેક્ટ્રોન મેળવે છે. તો આ એક આપણે અગત્યની નોટ આપણે લખી કે જે તત્વોની બાહ્યતમ કોષમાં, બાહ્યતમ કક્ષા લખો કે કોષ લખો, 1, 2 કે 3 ઇલેક્ટ્રોન આવેલા હોય, તે તત્વ
ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવે છે. ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવે છે. આના લક્ષણો ધાતુ જેવા હોય. આના લક્ષણો કોના જેવા હોય? ધાતુ જેવા. જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવશે એને સામાન્ય રીતે આપણે શું કહીએ? ધાતુ કહીએ. બીજું, જે તત્વની બાહ્યતમ કોષમાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન આવેલા હોય, જે તત્વની બાહ્યતમ કોષમાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન આવેલા હોય, તે તત્વ ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બનાવે છે. લખી લેજો, જે તત્વની બાહ્યતમ કોષમાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન આવેલા હોય, તે તત્વ ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બનાવે છે. એના લક્ષણો અધાતુ જેવા હોય. એના લક્ષણો કેવા હોય? અધાતુ જેવા હોય. ત્રીજી બાબત, તમને થશે તમે 1, 2, 3 ની વાત કરી, 5, 6, 7 ની વાત કરી, 4 ની તો વાત નથી કરી. તો અહીંયા કાર્બન ની બાહ્યતમ કોષમાં 4 આવેલા છે, સિલિકોન ની બાહ્યતમ કોષમાં 4 આવેલા છે. એની માટે મારે શું કહેવું? તો જે તત્વોની બાહ્યતમ કોષમાં 4 ઇલેક્ટ્રોન આવેલા હોય, સિલિકોન ને બાદ કરતા, સોરી કાર્બન ને બાદ કરતા, તે ધાતુ 4 ઇલેક્ટ્રોન મેળવી દે શકે, 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે શકે, તેના લક્ષણો અર્ધ ધાતુ જેવા હોય. તેના લક્ષણો કેવા હોય? અર્ધ ધાતુ જેવા. તો કોઈ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવીને ધાતુ આયન બનાવે, કોઈ તત્વ ઇલેક્ટ્રોન મેળવીને અધાતુ બનાવે, અને કોઈ તત્વની પાસે એવી લાક્ષણિકતા હોય કે 4 ઇલેક્ટ્રોન મેળવી દે શકે, ઇલેક્ટ્રોન ગુમાવી દે શકે, એના લક્ષણો કેવા હોય? અર્ધ ધાતુ જેવા. તો સિલિકોન છે અર્ધ ધાતુ છે. સિલિકોન કેવી છે? અર્ધ ધાતુ. જે તત્વ ઇલેક્ટ્રોન મેળવે છે એ અધાતુ છે, જે ઇલેક્ટ્રોન ગુમાવે છે એ ધાતુ છે. બીજી બાબત કે જે નિષ્ક્રિય વાયુ તત્વ છે એનો એ વાયુ સ્વરૂપે મળે. કયા સ્વરૂપે મળે? વાયુ સ્વરૂપે, પ્રવાહી કે ધન સ્વરૂપે મળવાના નથી. એટલે આપણને ખબર હોય છે કે હિલિયમ, નિયોન અને આર્ગોન વાયુ છે. બીજા તે ઘણા બધા વાયુ છે, એની વિશે અત્યારે આપણે ચર્ચા કરવી નથી. હવે નાઇટ્રોજન ની બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? તો કે 5 ઇલેક્ટ્રોન. અહીં નોટિસ કરવાનું છે. હવે કોની બાહ્યતમ કોષમાં 5 ઇલેક્ટ્રોન આવેલા છે? તો કે ફોસ્ફરસ ની. નાઇટ્રોજન ની બાહ્યતમ કોષમાં 5 ઇલેક્ટ્રોન છે, ફોસ્ફરસ ની બાહ્યતમ કોષમાં 5 ઇલેક્ટ્રોન છે. તો બંનેની સંયોજકતા ઉપર નોટિસ કરો, બંને સરખી છે, -3 અને +5. બોરોન ની જો, બોરોન ની બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? તો કે 3 ઇલેક્ટ્રોન. આ કોણ છે? તો કે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ ની બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? તો કે 3 ઇલેક્ટ્રોન. તો આ બંને 3-3 ઇલેક્ટ્રોન ગુમાવે છે. બીજી ઓક્સિજન, ઓક્સિજન ની જો બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? તો કે 6 ઇલેક્ટ્રોન. એવું બીજું તત્વ કયું છે? તો કે સલ્ફર. એની બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? 6 ઇલેક્ટ્રોન. તો બંનેની સંયોજકતા કેટલી છે? -2. એટલે જેની બાહ્યતમ કોષ સમાન હોય, હાઇડ્રોજન ની વાત કરતા જેની બાહ્યતમ કોષ સમાન હોય, હાઇડ્રોજન અને હિલિયમ, સોરી આ બંનેને વાત કરતા જેની બાહ્યતમ કોષ સમાન હોય, એ તત્વ એક જ સમૂહના તત્વ હોય, એક જ સમૂહના તત્વ હોય. તો ઓક્સિજન અને સલ્ફર એક સમૂહના તત્વ થાય. લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. લિથિયમ ની બાહ્યતમ કોષમાં તમે જો 1 ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજન અને હિલિયમ ને મેં વાત કરવાનું કીધું. લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ આ ત્રણેય બાહ્યતમ કોષમાં 1-1 ઇલેક્ટ્રોન છે. તો આ એક જ સમૂહના તત્વ કહેવાય. હવે કયા સમૂહના તત્વ થાય? તો કે જેની બાહ્યતમ કોષમાં 1 ઇલેક્ટ્રોન આવેલો હોય, જેની બાહ્યતમ કોષની અંદર 1 ઇલેક્ટ્રોન આવેલો હોય, એ સમૂહ 1ના તત્વ કહેવાય. જેની બાહ્યતમ કોષમાં 2 ઇલેક્ટ્રોન આવેલા હોય, જેની બાહ્યતમ કોષમાં 2 ઇલેક્ટ્રોન આવેલો હોય, સમૂહ 2ના તત્વ કહેવાય. હવે યાદ રાખજો કે જેની બાહ્યતમ કોષમાં 3 ઇલેક્ટ્રોન આવેલા હોય, જેની બાહ્યતમ કોષમાં 3 ઇલેક્ટ્રોન આવેલો હોય, તે સમૂહ 13ના તત્વ કહેવાય. સમૂહ 13. રેડી? 1 આવેલો હોય તો સમૂહ 1ના, 2 આવેલો હોય તો સમૂહ 2ના, પણ 3 ઇલેક્ટ્રોન આવેલો હોય તો સમૂહ 13ના તત્વ કહેવાય. તો બોરોન અને એલ્યુમિનિયમ અને બાહ્યતમ કોષમાં 3-3 ઇલેક્ટ્રોન આવેલા છે, તો બોરોન અને એલ્યુમિનિયમ સી 13મા સમૂહના તત્વ કહેવાય. જેની બાહ્યતમ કોષની અંદર 4 ઇલેક્ટ્રોન આવેલા છે, ઈ સમૂહ 14ના તત્વ કહેવાય. જેની બાહ્યતમ કોષની અંદર 5 ઇલેક્ટ્રોન આવેલા છે, સમૂહ 15ના તત્વ. જેની બાહ્યતમ કોષની અંદર 6 ઇલેક્ટ્રોન આવેલા છે, સમૂહ 16ના તત્વ. જેની બાહ્યતમ કોષની અંદર 7 ઇલેક્ટ્રોન આવેલા છે, સમૂહ 17ના તત્વ. અને જેની બાહ્યતમ કોષની અંદર 8 ઇલેક્ટ્રોન આવેલા છે, ઈ સમૂહ 18ના તત્વ કહેવાય. સમૂહ 18 છે નિષ્ક્રિય વાયુ તત્વ છે અથવા તો ઉમદા વાયુ તત્વ છે. હવે ક્લોરિન અને ક્લોરિન જોવો, એની બાહ્યતમ કોષની અંદર ક્લોરિન ની બાહ્યતમ કોષમાં 7 ઇલેક્ટ્રોન છે, ક્લોરિન ની બાહ્યતમ કોષની અંદર 7 ઇલેક્ટ્રોન છે. તો ક્લોરિન અને ક્લોરિન સમૂહ 17ના તત્વો કહેવાય. સમૂહ 17 અગત્યનો છે. સમૂહ 17 ની અંદર ક્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન આ 4 તત્વો આપણી માટે મહત્વના છે. ક્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન
અસમૂહ 17 ના તત્વો કહેવાય. તમે 11 12 ની અંદર ભણવાના છો, પણ અત્યારે આ પ્રાથમિક આ તમારી જે ચાર્ટ તમારી સામે છે એમાંથી આ બે બાબતો તમે નક્કી કરી શકો. બીજું તમે ધોરણ 10 ના વિજ્ઞાન ની અંદર તે તમે આ ભણવાનું છે, ધોરણ 10 ના વિજ્ઞાન ની અંદર તે તમારા બધી બાબતો આવી ગઈ છે, તો એની અંદર તે તમે આ બાબતો બધી સાંકળી શકો. તમે ધોરણ 10 ની અંદર તે આવર પુસ્તક તમારે ભણવાનું આવે છે, આવર પુસ્તક નો ઇતિહાસ આવે છે, એની અંદર તે તમે આ બધી બાબતો તમારી માટે ખૂબ એટલે ખૂબ મહત્વની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડિયો લેક્ચર ની અંદર આપણે સંયોજકતા, ઇલેક્ટ્રોન રસના કયા તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે, કયા તત્વ ઇલેક્ટ્રોન મેળવે, ઇલેક્ટ્રોન ગુમાવવા માટે કઈ ઉર્જાની જરૂર પડે, ઇલેક્ટ્રોન મેળવવા માટે કઈ ઉર્જાની જરૂર પડે, ઇલેક્ટ્રોન મેળવીને કયો આયન બનાવે, ઇલેક્ટ્રોન ગુમાવીને કયો આયન બનાવે, આવી વગેરે વગેરે બાબતો ઉપર આપણે વાતચીત કરી. આ એક પણ બાબત ભૂખવાની નથી, તમારે સમજવાની છે, સમજીને યાદ રાખવાની છે. સમજ્યા પછી તમારે તમારી જાતે આ બધા કોષ્ટકો બનાવી જુદા જુદા તત્વોની સંયોજકતા કેટલી આવે એ તમારે જાતે, જેથી કરીને તમારો કન્સેપ્ટ છે વધારે ક્લિયર બને, આ ગોખતાની સમજી અને તમે યાદ રાખજો. અમારા વિડિયો લેક્ચર જોવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.